गुणातीतो अक्षरम ब्रह्म भगवान पुरुषोत्तमः जनो जाननिदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामी नारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। राधा कृष्ण देव नी जय। सियावर रामचंद्र भगवान नी जय। प्रमुख स्वामी महाराज नी जय। महंत स्वामी महाराज नी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव नी जय। प्रथम तो भगवान स्वामीनारायण चरण में वंदन साथे गुरु हरि प्रमुख स्वामी महाराज और महंत स्वामी महाराज ना चरण में वंदन साथे यूथ फाउंडेशन ना कार्यक्रम में पधारेला सर्वे संतो आमंत्रित मेहमानों और आप सब युवानों ने खास नमस्कार, गुड इवनिंग अने जय स्वामीनारायण। आजनी अपनी बातनो विषय छे चालो उजवीए अपना अस्तित्व ने, एटले के लेट्स सेलिब्रेट अवर एक्जिस्टन्स। अपना अस्तित्व नो अपने उत्सव मनावीए। अंग्रेजी में एक कहेवत छे के मैन इज बोर्न क्राइंग, ही लिव्स कम्प्लेनिंग एंड ही डाइज अनसेटिस्फाइड। के माणस रोता रोता जन्मे छे, फरियाद करता करता जीवे छे अने पूर्ण असंतोष साथे मृत्यु पामे छे। हकीकत छे, युगो थी हकीकत चाली आवे छे अने आजे पण हकीकत ने आपणे अनुभवीए छे। भगवाने आपणने 70-80 वर्षनुं जीवन आप्युं छे, पछी 5-10 प्लस माइनस भगवानी कृपाथी अलग छे, पण ए 70-80 वर्षना जीवनना अंते ज्यारे આપણે આપણા જીવન ઉપર દ્રષ્ટિ કરીએ ત્યારે આપણી છાતી ઉપર હાથ મૂકીને આપણે બોલી શકવા જોઈએ કે યસ આઈ લીવડ માય લાઈફ, હું મારું જીવન જીવ્યો। એ પ્રકારનું જીવન જીવાય એ મનુષ્ય જીવનની સાર્થકતા છે। તમને કદાચ એક ગણતરી કરાવું તો બહુ આશ્ચર્ય લાગશે કે આપણી પાસે આ 70-80 વર્ષનું જીવન છે। આપણે રોજ 8 કલાક સૂઈએ છીએ। તમે કોઈ એમ કહેતા હશો કે હું 6 કલાક કે 7 કલાક સૂઉં છું, પણ નાના હતા ત્યારે 10-12 કલાક સૂતા, મોટા હશું ત્યારે 10-12 કલાક સૂશું, ઓર એન એવરેજ ઇટ વિલ કમ ડાઉન ટુ 8 અવર્સ અ ડે। તો તમે 70 વર્ષ આ પૃથ્વી ઉપર જીવો, દિવસમાં તમે 8 કલાક સૂઓ છો અને એક તૃતીયાંશ દિવસ તમારો સૂવામાં જાય છે, ઇટ ઇઝ ડિરેક્ટલી પ્રોપોર્શનલ કે તે 1/3 ઓફ ધ લાઈફ વિલ ગો ઇન સ્લીપ। એક તૃતીયાંશ દિવસ તમે સુવો છો એટલે એક તૃતીયાંશ જીવન પણ તમે સુવામાં જશે। એટલે તમે 70 વર્ષ આ પૃથ્વી ઉપર જીવો તો તમારા 23 વર્ષ સુવામાં જવાના છે, જ્યારે તમને પણ ખબર નથી કે તમારું અસ્તિત્વ છે કે નહીં। 70 માંથી 23 વર્ષ તો તમારા સુવામાં જાય છે। એક સામાન્ય ગણતરી પ્રમાણે તમે ખાલી 90 સેકન્ડ બ્રશ કરો, તમારા 100 કરતા વધારે દિવસો તો બ્રશ કરવામાં જાય છે। હવે અરીસાની સામેનો સમય હું તમને ગણાવતો નથી, એ દરેકનો જુદો જુદો હોય। એટલે બહુધા સમય આપણે વેડફી નાખીએ છીએ, આપણને ખરેખર ખ્યાલ નથી કે આપણા અસ્તિત્વના આનંદ માટે આપણી પાસે એકચ્યુઅલી કેટલો સમય છે। વી હેવ વેરી લેસ ટાઈમ। આપણે એમ નહીં સમજવાનું કે મારી પાસે 70-80-90 વર્ષનું જીવન છે, ખરી ગણતરી કરીએ તો આપણી પાસે બહુ જ ઓછા વર્ષો છે। એમાં અનિશ્ચિતતાનું ફેક્ટર તો હજી આપણે ગણ્યું નથી, ધ ફેક્ટર ઓફ અનસર્ટેનિટી, એક્સિડન્ટ થઈ ગયો, રોગ આવી ગયો, એ પરિસ્થિતિ તો હજી આપણે ગણતા નથી। એટલે પહેલી વાત અસ્તિત્વના આનંદમાં એ સમજવાની કે આપણી પાસે સમય બહુ ઓછો છે, જીવન હજી બહુ લાંબુ છે વિચાર નહીં રાખવાનો, સમય બહુ ઓછો છે વિચાર હંમેશા રાખવાનો, તે અસ્તિત્વના આનંદ લેવાની શરૂઆત થાય।